હાલ અમારા સંવાદદાતા દર્શન જોડાયા છે, ખાસ કરીને અયોધ્યા મંદિરના જે શિલ્પકાર છે તે તેમની સાથે અત્યારે જોડાયેલા છે. દર્શન, આખરે જણાવો, તેમની આખો પ્રતિક્રિયા શું મળી રહી છે અને શું કહી રહ્યા છે તેવો આ ચુકાદાને લઈને? દર્શન, જયેશ, 30 વર્ષની આ જે ગુજરાતી શિલ્પકાર જે છે તેમની આ સફર જે છે તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે ચુકાદો મહત્વપૂર્ણ છે. ચંદ્રકાંતભાઈ, આખરે ચુકાદો આવ્યો છે, 30 વર્ષની તમારી સફર કેવી સફર રહી અને આ ચુકાદાને લઈને શું કહેશો, કેવું રામ મંદિર હવે? ચુકાદો બહુ સારી વસ્તુ છે કે જે ભાઈચારાને લઈને આવ્યો છે કે જે હિન્દુઓને એનું વકફ બોર્ડને એનું પોતપોતાની જમીન મળે એવું, અને દર 3 મહિનામાં સરકારે ટ્રસ્ટ નિમવું અને ટ્રસ્ટ આ મંદિર કેવું હશે, શું છે શું નહીં એ બધું નક્કી કરે. મારા હિસાબે આ બહુ સારો નિર્ણય છે અને એ પ્રમાણે થાય તો આ મંદિર લગભગ 3-1 વર્ષમાં પૂરું થશે. અને મંદિર નાગર શૈલીનું છે. એ આ મંદિર તમારી પાસે થોડું જાણવા માંગીશ, કારણ કે 30 વર્ષની તમારી સફર, તમે મેપ પણ તૈયાર કર્યો, કઈ રીતે આખો મેપ તમે તૈયાર કર્યો હતો ત્યારે? મેપ તો અમે 30 વર્ષ પહેલાં અમે ત્યાં ગયા હતા, અશોકજીને હું, અને અમે ત્યારે વિવાદિત જમીન હતી, અત્યારે પણ છે, ત્યાં કોઈ મેઝરમેન્ટ લેવા દેતું નહોતું, એટલે અમે હાથથી પગેથી મેઝરમેન્ટ લઈ અને કેટલા ફૂટની જગ્યા છે એ માપી બહાર આવી એનો નકશો બનાવી અને નક્કી કર્યું કે આટલી જમીન છે આપણે આવડું બનાવી શકાય. અશોકજી કે હજી વધારે મોટું બનાવો, કારણ કે જમીન આપણને મળશે, એ પ્રમાણે આખું મંદિર બનાવવામાં આવ્યું અને બધા સંતોએ આ મંદિરને પાસ કર્યું, આશીર્વાદ આપ્યા અને 12 મહિને જે 12 વર્ષે જે મેળો ભરાય છે આ પ્રયાગરાજમાં એમાં પણ આ મૂકવામાં આવ્યું એનું મોડલ, અને બધાએ એ મંદિર એપ્રુવ કર્યું અને ત્યાર પછી એનું કામ શરૂ થયું. મંદિરનું આખું માળખું જે છે તમારી પાસે છે એ હું સમજવા માંગીશ કે ક્યાં કઈ વસ્તુ હશે, કયા પ્રકારના ગેટ હશે, જે આખી કલા જે છે કયા પ્રકારની કલાકૃતિ અમારે છે આપની પાસે સમજવા અહીંયા માંગીશ. જોવા જાઉં તો દરેક વસ્તુ, આ જે 4 મંદિર છે એ ભરત મંદિર, લક્ષ્મણ મંદિર, ગણપતિ મંદિર ને સીતા મંદિર, આ રીતે 4 મંદિર હશે. 4 ગેટ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, એ રીતે ગેટ બધા જે 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 શૈલીના છે એ બનશે. આ કથાકુંજ છે કે જ્યાં કથા કરવી હોય કોઈને આ છે તે છે. આ બાજુ ઓફિસ છે, ભોજનશાળા છે, સંત નિવાસ છે, બીજા માણસોને રહેવાના સ્થળ છે, આ બધા સ્ટાફ ક્વાર્ટર છે, એ બધું આખું સંકુલામાં ઊભું કરવામાં આવ્યું છે. પણ એ જગ્યા કેટલી મળે છે એની ઉપર આધાર રાખશે કેટલું નાનું મોટું થશે. ભવ્ય મંદિર છે તો મૂર્તિ કયા પ્રકારની રહેશે? એક સોમનાથ જેવું જ આ મંદિર માનવામાં આવી રહ્યું છે કે એનાથી વિશેષતા કંઈક અલગ જે છે કે કયા પ્રકારે? સોમનાથ મંદિર તો મહામેરુ પ્રાસાદ છે, એ શિવજીનું છે અને આ વિષ્ણુનું છે, એટલે બંને મંદિરમાં ફરક છે. અને આ અષ્ટકોણીય છે અને એની પ્રદક્ષિણા ગોળ છે અને એ વિષ્ણુને પ્રિય છે આ મંદિર, એટલા માટે આવું કરવામાં આવ્યું છે. મૂર્તિની વાત કરીએ, કારણ કે ઘુમ્મટ પણ અહીંયા જે પ્રકારે અહીંયા મેપમાં જોઈ શકાય 3D મેપમાં, તો મૂર્તિ કેટલી ઊંચી રહેશે? આજે આખું મંદિર જે છે કેટલા પિલરો રહેશે, કયા પ્રકારનું આખું સ્ટ્રક્ચર રહેશે? લગભગ 250 પિલર હશે આમાં, અને પિલરમાં દરેકમાં 16-16 મૂર્તિઓ હશે. એ દરેક મૂર્તિઓ હિન્દુ દેવી દેવતાઓની રાખવામાં આવશે. અને મંદિર લગભગ મેઇન મૂર્તિ છે 6-7 ફૂટની ઊંચી હશે. નીચે રામલલાની મૂર્તિ છે, એ બાળાવસ્થાની છે એટલે એ નાની મૂર્તિ હશે. અને આગળ જોવા જઈએ તો ભવ્યથી ભવ્ય મંદિર બનાવવાની કોશિશ કરવામાં આવશે. ભવ્યથી ભવ્ય મંદિર છે એ જ પ્રકારનું આખું સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. વસ્તુઓ પણ, જે પથ્થરોની વાત જે છે, ક્યાંથી આ કેવા પ્રકારના પથ્થરો છે, ક્યાંથી લાવવામાં આવશે, બીજું મટીરિયલ જે બાબત છે એ કયા પ્રકારનું અહીંયા વપરાશે? આમાં પથ્થર જે છે બંસી પહાડપુરનો, ભરતપુર પાસેનો પથ્થર છે કે જેમાં અક્ષરધામ વગેરે બનાવવામાં આવ્યું છે, અને સારામાં સારો પથ્થર છે. આ પથ્થરની આયુષ્ય લગભગ 1000 વર્ષ છે, 1000 વર્ષ સુધી આને કંઈ થતું નથી, સિવાય કે કુદરતી કંઈ આફત આવે તો. બાકી બહુ સરસ પથ્થર છે અને સારામાં સારું મંદિર બનશે. ચંદ્રકાંતભાઈ, લોકોની આતુરતાનો અંત આવ્યો છે પણ હજુ પણ લોકોએ આ રામ મંદિર માટે રાહ જોવી પડશે. કેટલી આ કામ જે છે ક્યારે શરૂઆત થશે, કેટલા સમયમાં પૂર્ણ થશે, અને અંદાજી ખર્ચો કદાચ જે પ્રકારે તમે મેપ પણ બનાવ્યો છે તો કેટલો આમ આ એક આંકલન પણ અહીંયા લગાવવામાં આવ્યો છે? ખર્ચો તો હજુ લગભગ મારા હિસાબે 50-60 કરોડ રૂપિયા ખર્ચ આવશે, અને આખું ડેવલપમેન્ટ કરવામાં તો ખબર નહીં કેટલી જગ્યા આવે છે, કે શું શું બનશે એ બધું. પણ મંદિરમાં આજે મને લાગે જૂનું અને નવું બધું એડ કરો
તો 80 કરોડ રૂપિયાથી ઓછો ખર્ચ નહીં આવે. અને હજુ કેટલો સમય લોકોએ રાહ જોવાની રહેશે? હજી 2.5 થી 3 વર્ષ રાહ જોવી પડશે. એટલે કે જયેશ, 2.5 થી 3 વર્ષની અહીંયા લોકોએ હજુ રાહ જોવી પડશે, પરંતુ એક લીલી ઝંડી અહીંયા મળી ચૂકી છે. અને જે પ્રકારે ગુજરાતના શિલ્પ કલાકાર, કારણ કે ગુજરાત માટે પણ એક ગૌરવની બાબત છે, કારણ કે એક ગુજરાતી શિલ્પ કલાકાર છે, તેમને આ કામગીરી સોંપવામાં આવી છે. મેપ તૈયાર થઈ ચૂક્યો છે, આ મેપ પ્રમાણે વસ્તુઓ જે છે તે બનશે, જરૂર જણાય ત્યાં સુધારા પણ કરાઈ શકે છે, પરંતુ એક ભવ્યાતી ભવ્ય મંદિર હવે ચોકસી લોકોને મળી રહેશે. અને 3 વર્ષ બાદ આ મંદિર છે લોકોના દર્શન માટે ખુલ્લું પણ મુકાઈ શકે છે. આ પ્રકારની તમામ તૈયારી ચુકાદો તો ક્લિયર કટ આવી ચુક્યો છે. હવે આગામી દિવસોમાં જણાવશે મંદિર નિર્માણની પ્રક્રિયા.